नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चैप्टर नंबर आठ राशिओनी तुलना छेले आपणे स्वाध्याय 8.1 नो दाखला नंबर 4 अने 5 कर्यो हतो। बधा दाखलाओमां त्रण राशिओ आपेली होय, आपणे चोथी राशिओ शोधवानी हती। हवे दाखला नंबर 6 जोईए तो दाखला नंबर 6 नी रकम वाचीए। एक शहेरमां कुल व्यक्तिओमांथी 60% व्यक्तिओने क्रिकेट, એટલે કે કોઈ એક શહેર હોય એ શહેરમાં બધા વ્યક્તિઓમાંથી કુલ 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ ને બાકી જેટલા ટકા એટલે કે 10% વ્યક્તિઓ વૈધા, તો એ બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે। જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતમાં કુલ કેટલા વ્યક્તિઓની સંખ્યા હશે, એટલે કે શહેરમાં કુલ કેટલા 50 લાખ વ્યક્તિઓ આપેલા છે। આ 50 લાખ માંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 60% એટલે કેટલા થશે, કેટલા વ્યક્તિઓને ક્રિકેટ ગમતું હશે। પછી 30% વ્યક્તિઓને ફૂટબોલ, તો 30% એટલે કેટલા વ્યક્તિઓ શહેરમાં, શહેરના 50 લાખના કુલ 30% કરીએ તો કેટલા ટકા વ્યક્તિઓ એવા હશે જેને ફૂટબોલ, પછી બાકીના કેટલા વ્યક્તિઓ એવા હશે જેને બીજી રમત ગમે છે। તો આપણે આ ત્રણેયમાં કુલ કેટલા વ્યક્તિઓ આ ટકાવારીમાંથી આપણે સંખ્યામાં ગોતવાનું છે કે કેટલા વ્યક્તિઓને કઈ કઈ રમત ગમે છે। તો પહેલા આપણે ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી આપેલી છે, તો કે 60%। ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા, 60%। હવે ફૂટબોલની રમત પસંદ કરનારા વ્યક્તિઓ 30%। કેટલા છે, 30%। હવે ત્યાર પછી શું બાકીના વ્યક્તિઓને બીજી રમત એટલે બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ, હવે બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓની ટકાવારી અહીંયા આપણને આવી નથી, તો આપણે શોધવી પડે। શહેરમાં કુલ 100% વ્યક્તિઓ હોય, 100%માંથી 60% ક્રિકેટ, 30% ફૂટબોલ, તો આ કેટલા વધે એ ગોતવા માટે 100%માંથી બાદ કરવું પડે। 100 - 60 - 30, 100%માંથી 60 - 30 એટલે 90% થશે, 60 - 30 એટલે 90 નિશાની ટકાની। હવે 100 માંથી 90 જાય તો કેટલા વધે, 10 - 10% વ્યક્તિઓને બીજી રમત ગમતી હશે। હવે આપણે વારા ફરતી કેટલા ટકા વ્યક્તિઓ આપ્યા છે, 60% આપ્યા છે ક્રિકેટમાં, તો 60% એટલે શહેરમાં કુલ કેટલા વ્યક્તિઓ થાય, તો વારા ફરતી એ ટકાવારીને આપણે સંખ્યામાં ફેરવવાની છે। કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, 50 લાખ, પચાસ લાખ એટલે 50 ની પાછળ કેટલા મીંડા આવે, 5, કેટલા, 50 લાખ છે। હવે ક્રિકેટની રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે,
60%। કેટલા 60% છે એટલે 50 લાખ ને આપણે કેટલા 60% શોધવાના હશે 50 લાખ ના કુલ 50 લાખ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ રમત પસંદ છે એટલે 50 લાખ ના 60%। હવે જ્યારે આપણે ટકાવારી શોધવી હોય ત્યારે મેં સ્વાધ્યાય 8.1 ની થિયરીમાં શું લખાયું હતું કે ટકાવારી શોધવી હોય તો સંખ્યાને 100 વડે ગુણવા પડે। હવે ટકાવારીમાંથી સંખ્યા શોધવી છે, ટકાવારીને કાઢી નાખવી છે, તો આપણે સંખ્યાને કેટલા 100 વડે ભાગવા પડે, તો અહીંયા 50 લાખ ગુણ્યા 60 ના છેદમાં 100। અહીંયા ટકાવારી આપણે કાઢવી છે એટલે મેં તે સંખ્યાને કેટલા 100 વડે ભાંગ્યા। હવે અહીંયાથી મીંડું મીંડું ઉડી જાય ને આ મીંડું આમાંથી ઉડી જાય, કેટલા વ્યક્તિઓ આવ્યા? અહીંયા એક જ મીંડું આવે 50 લાખ। 5, 6, 30 5, 6, 30 વાહે કેટલા મીંડા વધ્યા હતા? 1, 2, 3 ને 4 50 લાખ ના આપણે 60% વ્યક્તિઓ શોધ્યા। પાંચ છ ત્રીસ, 30 ની પાછળ 1, 2, 3, 4 ને આ 5 30 ની પાછળ 5 મીંડા એટલે કેટલા 30 લાખ થશે। 30 લાખ વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે, 50 લાખ ના 60% કરીએ એટલે કે કુલ શહેરના વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે, કુલ કેટલા વ્યક્તિઓ છે? 50 લાખ એટલે 50 લાખ ના 60% વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે। હવે 50 લાખ ના 60% શોધવાના છે તો 50 લાખ ગુણ્યા 60। હવે ટકાવારી આને કાઢવી છે, 60% ને સંખ્યામાં ફેરવવી છે તો 60 ભાંગ્યા 100। અહીંયા મીંડું મીંડું ઉડી જાય, અહીંયા 50 લાખ માંથી એક મીંડું ઉડી જાય, 5, 6, 30 પછી કેટલા મીંડા? 1, 2, 3, 4 ને 5 મીંડા એટલે 30 ની પાછળ બીજા 5 મીંડા એડ થઈ જાય એટલે 30 ની પાછળ 5 મીંડા એટલે 30 લાખ વ્યક્તિઓને ક્રિકેટની રમત પસંદ છે। હવે ફૂટબોલ માટે શોધીએ તો ફૂટબોલમાં કેટલા 30% વ્યક્તિઓને ફૂટબોલ પસંદ છે? અહીંયા લખીએ ફૂટબોલ ની રમત પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા 50 લાખ ના કેટલા 30%। પચાસ લાખના 30% કરીએ તો આપણને ફૂટબોલ રમત પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા મળે 50 લાખના 30% એટલે અહીંયા ટકાવારી હવે આપણે કાઢવી છે એને સંખ્યામાં ફેરવવી છે એટલે તે સંખ્યાને કેટલા 100 વડે હું ભાંગીશ, 30 ને આપણે અહીંયા 100 વડે ભાંગીએ તો 30 નું એક મીંડું વહી જાય, પછી 50 લાખ માંથી એક એક મીંડું ઉડાડીએ, 5, 3, 15
પાછળ કેટલા મીંડા વધ્યા? એક બે ત્રણ ચાર અને પાંચ મીંડા. પંદર ની પાછળ પાંચ મીંડા એટલે 15 લાખ વ્યક્તિઓને ફૂટબોલ ની રમત પસંદ હતી. હવે ત્યારબાદ ત્રીજું શું છે? બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવાની છે. તો બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ કેટલા છે? કુલ 10%. એટલે 50 લાખ ના 10% આપણે શોધીએ તો બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ મળે. અહીંયા લખીએ, બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ પચાસ લાખ ના 10%. 10% શું કામ લીધા? કારણ કે બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ કેટલા છે? 10%. હવે 50 લાખ ના 10% અહીંયા વિદ્યાર્થી મિત્રો શોધીએ. હવે આ 10 માં ટકાવારી ને આપણે નિશાની કાઢવી છે, સંખ્યામાં ફેરવી છે, માટે 10 ને કેટલા 100 વડે આપણે ભાંગીશું. જ્યારે નિશાની કાઢવી હોય ત્યારે 100 વડે ભાંગવાના, અને નિશાની ઉમેરવી હોય એટલે કે ટકાવારીમાં જવાબ જોતો હોય ત્યારે 100 વડે ગુણવાના. હવે અહીંથી એક એક મીંડું ઉડી જાય, અહીંથી એક એક મીંડું ઉડી જાય. હવે પાંચ ની પાછળ 1 2 3 4 અને 5 મીંડા આવે. 5 ની પાછળ 5 મીંડા એટલે 5 લાખ વ્યક્તિઓ થશે. તો નીચે આપણે હવે શું લખીશું? ક્રિકેટ રમત પસંદ કરનારા વ્યક્તિઓ 30 લાખ, ફૂટબોલ રમત પસંદ કરનારા વ્યક્તિઓ 15 લાખ, ને છેલ્લે બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ 5 લાખ. તો આપણે જવાબ મળી ગયો, ક્રિકેટ કેટલા વ્યક્તિઓને પસંદ છે? તો 30 લાખ, ફૂટબોલ 15 લાખ વ્યક્તિઓને, અને બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ છે 5 લાખ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 નો જવાબ લખી લો, ત્યારબાદ ફરીથી એકવાર આપણે દાખલો જોઈ જઈશું. ફરી પાછો દાખલો એક વાર જોઈ જઈએ. તો એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, તો આપણે 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ,
બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓ એટલે આ બે માંથી કેટલા બીજી રમત પસંદ કરનારા કેટલા વધે? તો 6 માંથી 60 વત્તા 30 આપણે બાદ કરીએ તો બીજી રમત પસંદ કરનારા એટલે 10% વ્યક્તિઓ મળે. પછી કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી? 50 લાખ આપેલી છે, જે રકમમાં આપેલી છે. હવે ક્રિકેટની રમત પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા ગોતીએ છીએ. હવે સંખ્યા ગોતીએ છીએ એટલે જવાબ ટકાવારીમાં આવે નહીં. 50 લાખના કેટલા? 60% વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે, તો એના 60%, 50 લાખ ગુણ્યા, હવે ટકાવારીની નિશાની કાઢવી છે તો ગુણ્યા 60 ના છેદમાં 100. હવે અહીંથી મીંડું મીંડું ઉડી જાય, 50 લાખ માંથી એક મીંડું ઉડી જાય 530. પાછળ જેટલા મીંડા આવી ગયા તે અહીંયા લખી નાખવાના, કેટલા? 30 લાખ જવાબ આવે. ત્યારબાદ ફૂટબોલ ઉપર જઈએ તો ફૂટબોલ રમત પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 30%. 50 લાખના 30% શોધ્યા, જવાબ આપણને 15 લાખ મળ્યો. બીજી રમત પસંદ કરનારા વ્યક્તિઓમાં કેટલા છે? 10% છે, તો 50 લાખના આપણે 10% શોધ્યા એટલે જવાબ આવશે 5 લાખ. તો દાખલા નંબર 6 અહીં પૂરો થાય. ત્યારબાદ હવે 8.2 ની થોડીક નાની એવી થિયરી આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 8.2 ની થિયરી લખીએ. સ્વાધ્યાય 8.2 માં સ્વાધ્યાય 8.2 માં પેલા થિયરી જોઈએ તો પેલા આપેલું છે વળતર. તો વળતર એટલે શું? પેલા આપેલું છે વળતર. તો વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં ઘટાડાની ટકાવારી દર્શાવે છે. વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં ઘટાડાની ટકાવારી દર્શાવે છે. વળતર બરાબર છાપેલી કિંમત માંથી આપણે વેચાણ કિંમત બાદ કરીએ તો કેટલું વળતર આપ્યું એ આપણને ખબર પડી જાય. અહીંયા એટલે કે કોઈ પણ વસ્તુ છે એની છાપેલી કિંમત હોય, વસ્તુ ઉપર છાપેલી કિંમત હોય એમાં ઘટાડાની ટકાવારી દર્શાવે છે. એટલે કે વળતર એટલે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત આપણે બાદ કરીએ તો કેટલું વળતર આપ્યું તે ખબર પડી જાય. એક ઉદાહરણ લઈએ તો કોઈ ચોકલેટની કિંમત છાપેલી કિંમત ₹15 હોય અને તેની વેચાણ કિંમત ચોકલેટની ₹10 હોય તો એમાં વળતર કેટલું મળે આપણને? એટલે કે કોઈ ચોકલેટ છે, ચોકલેટના વેપારમાં
पंदर रुपया ની છાપેલી કિંમત એટલે કે એમાં 15 રૂપિયા છાપેલા છે કે 15 રૂપિયામાં ચોકલેટ આપણને મળે, પરંતુ વેપારીએ આપણને તે ચોકલેટ કેટલામાં વેચી? તો કે 10 રૂપિયામાં. તો છાપેલી કિંમત માંથી વેચાણ કિંમતને બાદ કરી. છાપેલી કિંમત હતી 15 રૂપિયા, એમાંથી વેચાણ એટલે 10 રૂપિયા. ચોકલેટના વેપારમાં 15 રૂપિયા કિંમત છાપી હતી, તેમાંથી વેપારીએ આપણને 10 રૂપિયામાં જે ચોકલેટ આપી એટલે કે વેચી. તો વળતર બરાબર 15 માઇનસ 10 એટલે 5 રૂપિયા. આપણને કેટલો ફાયદો થયો? 5 રૂપિયાનો ફાયદો થયો. એટલે કે ગ્રાહકને, એટલે કે આપણે જે વસ્તુ લેવાવાળા છીએ એને જેટલાનો ફાયદો થાય એટલું વળતર આપ્યું કહેવાય. એટલે કે દુકાનદારે કેટલું વળતર આપ્યું? 5 રૂપિયાનું. એક ચોકલેટમાં દુકાનદાર 5 રૂપિયાનું વળતર આપે છે. વળતર એટલે આપણને, ગ્રાહકને જે ફાયદો થાય છે તે રૂપિયા. અહીંયા ચોકલેટની છાપેલી કિંમત 15 રૂપિયા હતી, પરંતુ દુકાનદારે તે 10 રૂપિયામાં આપણને આપી, તો 5 રૂપિયાનો ફાયદો થયો. તો જે આ ફાયદો છે, વળતર છે, એ ગ્રાહકને થતો ફાયદો છે. ને નફો આવે, નફાની વાત આવે તો દુકાનદારને થતો ફાયદો છે. તો છાપેલી છે ને વસ્તુની જે પડતર કિંમત હોય તેના કરતાં આપણને થોડાક વધારે રૂપિયામાં આવે છે. એને ચોકલેટ વેપારી પાસેથી 8 રૂપિયામાં આવતી હોય અને આપણને 10 રૂપિયામાં વેચીએ તો દુકાનદારને 2 રૂપિયાનો ફાયદો થાય, તો તેને નફો કહેવાય. જ્યારે એને 15 રૂપિયામાં ચોકલેટ છાપેલી કિંમત 15 રૂપિયા છે અને આપણને 10 રૂપિયામાં વેચી, તો એ 5 રૂપિયાનું વળતર આપે છે. એટલે કે 5 રૂપિયા ઓછા કરીને આપણને વેચે છે. તો આપણને કેટલો ફાયદો થાય? એટલે કે આપણે, એટલે કે ગ્રાહકને કેટલો ફાયદો થાય છે? તો કે 5 રૂપિયાનો. તો તેને વળતર કહીશું. ત્યારબાદ બીજું સૂત્ર છે ચૂકવવાની રકમ. ચૂકવવાની રકમ એટલે ગ્રાહકે જે ચૂકવવાની રકમ હોય તે, જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર વળતર આપવામાં આવે ત્યારે ચૂકવવાની રકમ આપણે શોધવી હોય તો કેવી રીતે શોધવાની? તો છાપેલી કિંમત માંથી વળતરની કિંમત બાદ કરવાની થાય. હવે આનું એક ઉદાહરણ જોઈએ. ચોકલેટ નું જ લઈએ આપણે, તો કોઈ ચોકલેટ પંદર રૂપિયાની છે. આ જ ઉદાહરણ જોઈએ ને એની વેચાણ કિંમત, એના ઉપર 5 રૂપિયાનું વળતર છે. દુકાનદાર તેના પર 5 રૂપિયાનું વળતર આપે છે. હવે કોઈ ચોકલેટની કિંમત 15 રૂપિયા છે, હવે તેના ઉપર દુકાનદાર 5 રૂપિયાનું વળતર આપે છે, તો આપણે કેટલા ચૂકવવા પડે તે શોધવું હોય. આપણે ચૂકવવાની રકમ એટલે પૈસા કેટલા ચૂકવવા પડે, તો ચૂકવવાની રકમ બરાબર છાપેલી કિંમત એટલે કેટલી છે? 15 રૂપિયા. ચોકલેટની છાપેલી કિંમત 15 રૂપિયા છે, તો છાપેલી કિંમત માઇનસ વળતરની કિંમત છાપેલી કિંમત 15 રૂપિયા. વળતર એની ઉપર દુકાનદારે 5 રૂપિયાનું આપ્યું, તો આપણે કુલ 10 રૂપિયા ચૂકવવા પડે. એટલે ચૂકવવાની રકમ એટલે દુકાનદારે જે વળતર આપ્યું એ કાપતા છાપેલી કિંમતમાંથી, દુકાનદારે જે વળતર આપ્યું એ છાપેલી કિંમતમાંથી કાપતા આપણે કેટલા પૈસા ચૂકવવા પડે, કેટલા રૂપિયા ચૂકવવા પડે એને ચૂકવવાની રકમ કહે છે. ત્યારબાદ જીએસટી. જીએસટી એટલે શું?
जीएसटी नु पहला फुल फॉर्म अहीं लखी अकाउंट्स में तो गुड सर्विस टैक्स। हवे जीएसटी एटले शुं तो के आ कर भारत सरकार द्वारा लेवामां आवे छे। एक जातनो कर एटले के आपणी ऊपर जे कर आवे टेक्स नाखवामां आवे एने कर कहेवामां आवे गुजरातीमां। टेक्स एटले कर, आ कर भारत सरकार द्वारा लेवामां आवे छे। आ कर वस्तु की किंमत अथवा सेवा बन्ने पर वसूलवामां आवे छे। वस्तु की किंमत अथवा तेनी सेवा बन्ने पर वसूलवामां आवे छे। जीएसटी એટલે શું? ગુડ સર્વિસ ટેક્સ, એક જાતનો ટેક્સ છે એનો પ્રકાર એટલે જીએસટી। તો આ કર એટલે કે આ ટેક્સ ભારત સરકાર દ્વારા વસૂલવામાં આવે છે। પછી આ કર વસ્તુની કિંમત અથવા સેવા બંને પર વસૂલવામાં આવે છે, એટલે કે કોઈ પણ સર્વિસ આપતા હોય, આપણે હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં સર્વિસ આપતા હોય તો એ એક જાતની સેવા થઈ, તો એ સેવા ઉપર પણ જીએસટી લેવામાં આવે છે। અને વસ્તુની કિંમત, આપણે જ્યારે કોઈ પણ સોનું ખરીદીએ, ચાંદી ખરીદીએ, કોઈ પણ એવી વસ્તુ ખરીદીએ તો એની કિંમત ઉપર પણ જે ટેક્સ લેવામાં આવે છે તેને જીએસટી કહેવામાં આવે છે। એટલે સરકાર દ્વારા એક જાતનો લેવામાં આવતો કર। તો સ્વાધ્યાય 8.2 ની આ થિયરી છે, થિયરી ઉપરના ઉદાહરણ છે। તો બંનેને વ્યવસ્થિત રીતે પહેલા રફ બુકમાં ત્યારબાદ પાકી બુકમાં લખી લો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું। સ્વાધ્યાય 8.2 ના દાખલા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। આપણે સ્વાધ્યાય 8.2 ની આ જે થિયરી આજે મેં હકાવી છે તે બરોબર તમારે પાકી કરી લેવાની છે અને સમજી લેવાની છે। આ સૂત્રો બંને છે તેને યાદ કરી લેવાના છે। હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। જય હિન્દ, જય ભારત।